શિવાય હર હર મહાદેવ જય ગિરનાર. આપ નિહાળી રહ્યા છો ગરવા ગિરનારના દ્રશ્યો કે જે વરસાદ પછીના દ્રશ્યો છે. ગિરનાર ઉપરથી વહેતું વરસાદનું જળ કે સતત અને સતત શ્રી ભવનાથ મહાદેવનો અભિષેક કરતા હોય તેવા એક કુદરતી દ્રશ્યો. ખરેખર ખૂબ જ અદ્ભુત અને દિવ્ય દર્શન છે આ, જે ગરવા ગિરનારની ગોદમાં આવેલા શ્રી ભવનાથ મહાદેવ કે જેમનો અભિષેક કુદરતી રીતે ગિરનાર દ્વારા વર્ષા ઋતુને ધારાઓ કે જે ભવનાથ મહાદેવનો અભિષેક કરે એવું આ કુદરતી અને સુંદર આહલાદક દ્રશ્ય. વાદળાઓ પણ જ્યારે ગરવા ગિરનારની સાથે વાતો કરતા હોય ને તેવું આ એક સુંદર અને અદ્ભુત અને કુદરતી દ્રશ્ય છે. ખરેખર આવા દ્રશ્ય ખૂબ જ ઓછું જોવા મળે છે કે જે ગરવા ગિરનારમાંથી નીકળતું ઉપર પર્વતની ટોચથી જે વર્ષા ઋતુનું જળ, વરસાદનું જળ જે સતત અને સતત નીચે તળેટીમાં આવતાની સાથે જ શ્રી ભવનાથ મહાદેવનો અભિષેક કરે છે એવા આ કુદરતી દ્રશ્ય. અને સાથે સાથે હવે આપ નિહાળી રહ્યા છો જે જટાશંકર મહાદેવ. હા જી મિત્રો, આ છે જટાશંકર મહાદેવનું મંદિર કે જે ગિરનારની તળેટીમાં આવેલું છે. ગિરનારનું જે જળ ઉપરથી વર્ષા ઋતુની જે ધારાઓ અવિચળ વહેતી રહે છે ને તે ધારાઓ જટાશંકર મહાદેવનો કુદરતી રીતે સ્વયંભૂ રીતે અભિષેક કરે છે તે આ જટાશંકર મહાદેવ. ખરેખર કુદરત રીતે જે અભિષેક થાય છે ને આ કુદરતનું ખરેખર એક અદ્ભુત સૌંદર્ય છે. પ્રકૃતિ 16 કલાક ખુલ્લી હોય વરસાદ ઋતુ પછી જે ડુંગર ઉપરથી કેટલાય ફૂટ ઉપરથી જે ધારાવાળી સતત અને સતત નીચે ગંગા જેવી શુદ્ધ અને સફેદ ધારાવાળી નીચે પડતી હોય એ ધારાવાળી દરમિયાન